જ્યારે વિશ્વ સમસમી રહ્યું છે અને માનવ જાત લડી રહી છે ત્યારે ભુજના એક ભૂદેવ પણ સંસારના સમગ્ર જીવોના રક્ષણ અને કલ્યાણ માટે કરી રહ્યા છે સાધના। કોરોના મહામારી સામે સમગ્ર માનવ જાત લડી રહી છે। आरोग्य पोलिस अने सरकारना तमाम तंत्रों कोरोना ने नाथवा रात दिवस जोया विना काम करी रहा छे। त्यारे भूजना भूदेव पुनीत भाई शास्त्री पण सनातन अने वैदिक संस्कृतिनी प्रणालिका मुजब मार्कंडेय पुराण मां आवेला दुर्गा सप्तसतीना मंत्रों द्वारा समग्र मानवजातना कल्याण अने रक्षण माटे लॉकडाउन शुरू थयुं त्यारथी साधना यज्ञ चालू कर्युं छे। माँ दुर्गानुं एक स्वरूप महिषासुर मर्दनी तरीके पण जाणीतुं छे। असुर महिषासुरनो वध करवाथी ते महिषासुर मर्दनी तरीके पण जाणीता छे। अत्यारे मानवजात सामे कोरोना नामनो महिषासुर उभो छे अने पोताना खप्परमां रोज सैकड़ों लोकोना जीव लई रह्यो छे। त्यारे शास्त्री पुनीत महाराज माँ दुर्गानी आराधना द्वारा संसारना जीवमात्रानी रक्षानी कामना करी रह्या छे। नमस्कार दर्शक मित्रों, कोरोना महामारीए जयरे समग्र विश्व ने अजगर भरडो लीधो छे त्यारे दरेक क्षेत्रना लोको ते सरकारी तंत्र होय पोलिस तंत्र होय मेडिकल स्टाफ होय ते कोरोना नी सामे झझूमे छे। कोरोना वायरस तरीके सामे आवे छे परंतु एक वैदिक परंपरा जे आपणी सनातन धर्मनी परंपरा छे ए मुजब एक कोरोना वॉरियर्स आपणी साथे छे पुनीत महाराज કે તેઓ જ્યારથી લોકડાઉન શરૂ થયું અને કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડો લીધો ત્યારથી આપણી જે સપ્ત શ્લોકી દુર્ગા છે કે સપ્તસતી દુર્ગા છે કે માર્કંડ પુરાણની અંદર જેનો ઉલ્લેખ છે અને જે એક તાંત્રિક વિદ્યા પણ છે અને મનુષ્ય જીવનની કોઈ પણ એવી બાધાઓ નથી, સંકટ નથી, દુઃખો નથી કે જે આ સપ્ત શ્લોકી દુર્ગાના કે દુર્ગા સપ્તસતીના મંત્રના પ્રયોગથી દૂર ન થાય। જો અખૂટ શ્રદ્ધા સાથે મા દુર્ગાનું શરણ લેવામાં આવે છે તો ચોક્કસ મા દુર્ગા એના બધા દુઃખોનું હરણ કરે છે। એટલે જેને દુર્ગ એટલે કે દુર્ગતિમાંથી તારણી એટલે જેને દુર્ગા કહેવામાં આવે છે। યા શ્રી સ્વયં સુકૃતિના ભવનેશ લક્ષ્મી પાપાત્મનામ કૃત ધિયા હૃદય સુબુદ્ધિ શ્રદ્ધા સતામ કુલ જન પ્રભવશી લજ્જા તામ તોમ નતાસ પરિપાલે દેવ વિશ્વ। એટલે મા દુર્ગાને સતત પ્રાર્થી રહ્યા છે આપણી સાથેના પુનીતભાઈ શાસ્ત્રી કે સમગ્ર વિશ્વમાંથી આ મહામારી જે કોરોના છે એનો નાશ થાય, માનવ જાતનું કલ્યાણ થાય। તો આપણે પુનીતભાઈ સાથે જાણીએ કે તેઓ આ જે અખંડ યજ્ઞ છે આ અનુષ્ઠાન છે ક્યારથી શરૂ કર્યું અને તેના શું ફળ હોય છે। પુનીતભાઈ, એક તો તમને વેલકમ કે ભાઈ આપણી એક ભારતીય પરંપરા છે, સનાતન ધર્મની પરંપરા છે મા દુર્ગાની, દુર્ગા સપ્તસતી કે જેના આધારે મનુષ્ય જો એનું શરણ લે તો ત્રિવિધ તાપની શાંતિ થાય છે, ચતુર્વિધ પુરુષાર્થ પણ એનાથી સિદ્ધ થાય છે। તો કોરોના મહામારી અંતર્ગત આપે એક ભૂદેવ તરીકે એને દૂર કરવા માટે શું યોગદાન આપ્યું છે? સૌથી પહેલાં તો હું મીડિયાના માધ્યમથી આપ સૌને જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ। વાયરસ છે, બીમારી છે, આપણે એનાથી ડરવાની જરૂર નથી, બચવાની જરૂર છે। આદિ અનંત સત્ય સનાતન ધર્મની અંદર પણ સૂતક નામની જે વસ્તુ હતી કે અમુક વ્યક્તિથી દૂર રહેવું, અડવું નહીં, કોઈનું જમવું નહીં, અત્યારે એ પરિસ્થિતિમાં આપણે છીએ। આપણી ભાષામાં એને સૂતક કહીએ કે કોઈ દૂર રહેજો, કોઈને અડજો નહીં, આપણે ત્યારે ચેક ઇન કહેવાતું જ નથી, આપણે કોઈને હાથ મલાવતા જ નથી, આપણે આમ જ કહીએ નમસ્કાર। અત્યારે કેટલા વર્ષો પછી સનાતન ધર્મની આ પરંપરા આવી છે, આપણે હાથ જોડી અને નમસ્કાર કરીએ। પાંચ તત્વથી બનેલું શરીર છે, પાંચ તત્વથી બનેલી આ પૃથ્વી છે, એની અંદર શક્તિનો બહુ સાથ છે। મા કાલી, મા લક્ષ્મી, મા સરસ્વતી, ક્રિયાશક્તિ, દ્રવ્ય શક્તિ અને જ્ઞાન શક્તિ। શબ્દ છે, બોલનાર છે, પણ જો એ શબ્દનો યોગ્ય જગ્યાએ ઉપયોગ ન થાય। ડૉક્ટર છે, ડૉક્ટર પાસે હોસ્પિટલ છે, દર્દી છે, પણ જો ડૉક્ટરને ખબર નથી કઈ દવા દેવી તો ત્યાં દ્રવ્યની પણ જરૂર પડશે। એટલે બુદ્ધિ, જ્ઞાન અને ક્રિયા ત્રણેય વસ્તુ ભેગી થાય એટલે જ આપણે અત્યારે બીજું તો મારે ન કહેવાય પણ મંદિરોની અંદર ભગવાન ભલે બંધ છે પણ ભગવાનની બધી શક્તિ ડૉક્ટરોની અંદર છે, ભગવાનની બધી શક્તિ પોલીસની અંદર છે, ભગવાનની બધી શક્તિ રાજકારણીઓની અંદર છે અને અતિશયોક્તિ નથી પણ ભગવાનની ઘણી બધી શક્તિ વર્તમાન સમયની અંદર જે સરકાર છે એની અંદર પણ છે। શું કામ કે વિશ્વમાં કોઈ નથી કરી શકતું એટલી સ્પીડની અંદર લોકડાઉનનો નિર્ણય મોદી સરકારે લીધો। કોઈ પક્ષને ન લેજો પ્લીઝ, તમે એમ ન માનતા કે હું આ વ્યક્તિની, પણ જે નિર્ણય લીધો છે આપણે એને વધાવી અને સારા સારા ભુજ, કચ્છ, ગુજરાત અને ભારતના સારા સારા બીજા પક્ષના વ્યક્તિએ પણ એ નિર્ણયને વધાર્યો છે। એટલે સૌથી પહેલાં તો સૌનો આભાર અને જે રીતે વાત કરી મીડિયાના માધ્યમથી, મારે પણ અનુષ્ઠાન ચાલુ છે, આમ તો અમે બ્રાહ્મણ છીએ, અમે
કીટ લેવા રોડ વચ્ચે ઉભી એ સારું એને લાગે, હિન્દુ સમાજના બ્રાહ્મણ કહેવાય ગુરુ કહેવાય એટલે. પણ ભગવાનની એટલી કૃપા છે, ઠાકોરજીની એટલી કૃપા છે, ભુજ કચ્છ અને ખાસ તો મારા યુકે યુએસએ અને બહારના જે યજમાનો છે બધાએ મને કીધું કે ભૂદેવ તમે મૂંઝાજો નહીં, તમારા ઘરે તમે અનુષ્ઠાન કરો. મારું અનુષ્ઠાન ચાલુ હતું નવચંડી, આજે ચાલુ છે, રાત્રેનું હવન થશે અને કાલથી પાછો દસમા વિદ્યાના પણ અનુષ્ઠાન બગલા મૂકી જઈને કહેવાય એનું અનુષ્ઠાન ચાલુ થવાનું છે, એ પણ નવ દિવસ હાલશે. એટલે માતાજીને પણ એટલી પ્રાર્થના કરું કે મીડિયાના ભાઈઓ, પોલીસ, ડોક્ટરો અને વિશ્વની અંદર જેમ બને એમ જલ્દી આ કોરોનામાંથી આપણે મુક્ત થઈએ. બીવાની જરૂર નથી, બચવાની જરૂર છે. સ્ટેટ હોમ, સ્ટેટ યોર લાઈફ, અને રાષ્ટ્રનું વિશ્વનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે માતાજીનું અનુષ્ઠાન ચાલુ છે. ત્યારે યાદ એવી સર્વભૂતેશુ માતૃરૂપેણ સંસ્થિતા, માં આપણી માં છે. થોડીક વાર બીવડાવે, આપણે પશુ પક્ષીઓને નુકસાન કર્યા છે, ક્યાંથી ચાલુ થયું છે જોજો. આપણે બહારનું ખાઈએ નહીં, અને ખાસ તો હવે આપણે રાષ્ટ્રવાદી બની, આપણે ઘરનું જ ખાઈએ, રાષ્ટ્રનું જ ખાઈએ, બહારની વસ્તુ જ આપણે બંધ કરી નાખીએ. જેના કારણે ચાઇના જેવા વ્યક્તિ હોય એ પોતાનો અહીંયા માલ સપ્લાય કરે. હું આપને વિનંતી કરું, આપ બીજું કંઈ ન કરજો, પણ આપ એટલું અવશ્ય કરો કે આપણી બાજુમાં જે દુકાનવાળો છે આપણે પેલી ખરીદી ત્યાંથી કરીએ. શું કામ કે બહારથી આપણે લઈ લઈ અને બાર વારાને કરોડોપતિ બનાવશું, પણ પડોશીની પૂછા કોણ કરશે. અને બીજું, ખાસ કદાચ આ શબ્દ મારા આપને ગમે કે ન ગમે, પણ ફરી ફરીને કહું, મોદીને આપો, સરકારને આપો, પણ કદાચ 10 લાખ કે 50 લાખ રૂપિયા તમે મોદી સરકારને નહીં દો તો કાંઈ ફરક નહીં પડે. રતન ટાટા જેવા છે જે 1500 કરોડ રૂપિયા આપે, હજી એમ કહેવા તૈયાર છે કે સરકારને જરૂર હશે તો હું મારું ઘરે દઈ દઈશ. પણ 1 લાખ કરોડ રૂપિયા તમારે મારે દેવાની જરૂર નથી, 5000 રૂપિયા તમારા ઘરે જે કામ કરવા આવે છે ને એને આપો, 2000 રૂપિયા જે સફાઈ કરે છે ને એને આપો, 500 રૂપિયા તમારા ઘરની બાજુમાં જે ભિખારી છે ને એને આપો. કદાચ તમારું છાપામાં નામ નહીં આવે, મીડિયામાં તમારા વિડીયો નહીં આવે, પણ ભગવાન છે ને એની અવશ્ય નોંધ લેશે, અને બીજો તમને ફળ આપે કે ના આપે, પણ અહીંયા જે નવદુર્ગા બેઠી છે ને અવશ્ય તમને ફળ આપશે. શાસ્ત્રીજી, એક દુર્ગા સપ્ત શ્લોકીનો અને દુર્ગાનો એક મહત્વનો મંત્ર છે કે રોગાન શેષાન પાંચે તૃષ્ટા રૂષ્ટા તો કામાન સકારાન વિષ્ટાન તો આમાશ્રિતા નાન વિપ્રણામ તો આમાશ્રિતા હયાશ્રયાંથી, તો એનો અર્થ અમારા દર્શકોને બતાવશો અને એનું મહત્વ સમજાવશો. આજથી ઘણા સમય પહેલા મીડિયાના માધ્યમથી આપને જણાવું, ચંડીપાઠ તંત્ર પ્રયોગ છે અને એની અંદર આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે આ રાષ્ટ્રમાં, આ દેશમાં, અને ફરી ફરીને કહું, પ્લીઝ મારા શબ્દને ઊંધા અર્થમાં ન લેજો, પણ હિન્દુ સમાજ જ નહીં આખા વિશ્વનું કલ્યાણ થાય. ચંડીપાઠમાં ક્યાં હિન્દુ શબ્દ નથી, ભાગવતમાં ક્યાં હિન્દુ શબ્દ નથી. આપણે આદિ બધાએ આ વિશ્વમાં જેટલા છે બધા સત્ય સનાતની હતા, પછી ધીમે ધીમે બદલ્યા, કોઈક બીકને ધર્મને બદલાવી લીધો, કોઈક લોભના કારણે ધર્મને બદલાવી લીધો, પણ આપણે સત્ય સનાતની છીએ. સૂર્ય બધાનો બાપ છે, ચંદ્ર બધાને પૂજનીય છે, ભારત બધાની ભૂમિ છે. ખાલી હું વંદે માતરમ બોલું એટલે હું હિન્દુ નહીં, મુસ્લિમ બોલે તો અહીંયા દેશનો જ છે, બધા રાષ્ટ્રના જ છીએ. અહીંયા જન્મ લીધું છે ને, બરી અહીંયા જાશું ને કબરમાં ડટાવાનું અહીંયા છે, જમીન ને ભૂમિ અહીંયા નહીં જશે. ચંડીપાઠની અંદર કહેવાય છે કે રોગાન શેષા, કોઈ પણ પ્રકારના કોઈ વ્યક્તિને રોગ ન થાય, કોઈ પણ પ્રકારનો તંત્ર પ્રયોગ ન થાય, એકબીજાને પાડવાની વૃત્તિ ના આવે. એટલે જ આપણા શાસ્ત્રમાં કહેતા સર્વે ભવંતુ સુખિના. ચંડીપાઠની અંદર એવા એવા શ્લોક છે, સંતાન ન થતું હતો શ્લોક છે, સંતાનો સારા થાય, રાષ્ટ્રનું કલ્યાણ કરે. અત્યારે એવા માણસો છે કે કોરોનાની બીમારી એને હોય છતાંય રાષ્ટ્રને નુકસાન જાય એટલે આગળ આવે છે, પણ આપણે ભગવાનને કે અમને એવા સંતાન ન થાય. કાણે ન ચક્ષુષા કિંવા ચક્ષુ પીડે એવું કહેવાનું ચંડીપાઠમાં, એટલે સુધી ઉપનિષદોમાં એટલે સુધી કહેવાય છે કે અમને તારા જેવા દીકરા ન જોઈએ, ચંદ્ર જેવા દીકરા જોઈએ, કે બે હોય પણ એ રાષ્ટ્રને કલ્યાણ આવે કામે, દેશને કલ્યાણ, દેશનું કલ્યાણ કરે, સમાજનું કલ્યાણ કરે, પડોશીનું કલ્યાણ કરે. અને કદાચ એવા 10 દીકરા હોય કે 5 આતંકવાદી થાય, 3 જણા જુગાર રમે, 2 જણા મદીરા પીવે અને 2 જણા પલારા જેડમાં પડે, તો એવા દીકરા અમને જોતા નથી, એના કરતા અમે વાંજિયા રહીએ. એટલે ચંડીપાઠનો જે શ્લોક શાસ્ત્રીજીએ અમારા મીડિયાના માધ્યમથી કીધા, એનો અર્થ એ થાય કે અમારા રાષ્ટ્ર ઉપર કોઈ જાતની આપત્તિ આવે નહીં. તમે ને હું ચંડીપાઠને ભૂલી ગયા છીએ, તમે ને હું ભગવાનને ભૂલી ગયા છીએ. નકર વેદનો એક એક શ્લોક તમે લેવો, ખાલી અત્યારે મહાભારત ચાલુ છે ત્યારે ગીતાજીનો પહેલો શ્લોક, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ, ક્ષેત્ર એક જ છે, જગ્યા એક જ છે, પણ શું કીધું, ધર્મ ક્ષેત્ર અને કુરુક્ષેત્ર. જગ્યા તો ધાર્મિક છે પણ અત્યારે યુદ્ધ ચાલુ છે એટલે કુરુક્ષેત્ર થઈ ગયા. તો અત્યારે જે એક યુદ્ધની સ્થિતિ છે અને ચંડીપાઠમાં પણ જે મહિષાસુરનું વધ કરે છે, મહિષાસુર મર્દની કહેવાય છે માતાજી, તો આપણે એક મહિષાસુર જ નામનો રાક્ષસ આપણી સામે જ્યારે આવીને ઊભો છે, જે છે કોરોના નામનો રાક્ષસ,
તેનો જલ્દી વધ થાય અને મા દુર્ગાની સમગ્ર ઉપર સૃષ્ટિ ઉપર કૃપા થાય, સમગ્ર જીવ ઉપર કૃપા થાય. પરંતુ અત્યારે અમારા જે દર્શકો બહુ વિદ્વાન નથી, બહુ ભણેલા નથી, એના માટે એક નાનો એવો મંત્ર જે દુર્ગા સપ્તસતીનો હોય કે જેનું ઉચ્ચારણ કરવાથી, જેનું મનન કરવાથી, જેનું પઠન કરવાથી સર્વજીવોનું અને સ્વયંનું કલ્યાણ થાય એવો એક મંત્ર એમના માટે. ચંડી પાઠ કદાચ આપ બહુ ન જાણતા હો, 700 શ્લોક છે, કદાચ આપ એની અશુદ્ધિ હોય, જીભથી અર્થનો અનર્થ બહુ થાય છે એટલે. પણ ચંડી પાઠનો એક જ શ્લોક હું તમને કહી દઉં, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, નવારણ મંત્ર છે. તમે એ મંત્રનો જપ કરો તમારા ઘરે બેસીને, અને કદાચ મને તમે પૂછો છો કે આ મહિષાસુર મર્દિની એનાથી બચવા માટે શું કરવું, તો એક જ વાત તમને કહું, આપણે બનાવટ મૂકીએ. પ્રશાસને કીધું છે કે મોઢા ઉપર માસ્ક, એટલે આપણે માસ્ક લગાવીએ. પ્રશાસને કીધું છે હાથ સેનિટાઈઝર, મારો નાનો છોકરો છે એ પણ ઘરની બહાર નીકળે ને સેનિટાઈઝર હાથ સાફ કરે છે, ચોખ્ખાઈ રાખે ને. એનાથી વધુ આપણે બનાવટ શું કરીએ છીએ ખબર છે, કે પોલીસની ગાડી આવે એટલે આપણે ભાગી જઈએ, અને પોલીસની ગાડી જાય એટલે આપણે પાછા બેસી જઈએ. શું પોલીસ પોતા માટે કરે છે? રાત્રે 2 વાગ્યા સુધી તમે જાજો તો ખરા વાલા. પોલીસ જાગે છે, પ્રશાસન જાગે છે. સાહેબ હું તો જાઉં છું, મારે આ ચર્ચા ન કરાય. જે ક્યારેક ઠાકોરજી જયારે સેવાનો મોકો આપે ત્યારે મચ્છર વગરતા હોય પોલીસ વાળા બેઠા હોય છે. હું ભગવાનનું મને બહુ મને જ્યારે આ દેશનો પોલીસ એમ કહેશે ને કે એક પણ ભુજનો માણસ બારે નથી નીકળ્યો, ત્યારે યાદ રાખજો કોરોના ભુજમાંથી કે કચ્છમાંથી નહીં, દેશમાંથી બહાર આવ્યો જશે. પણ તમે હું બનાવટ કરીએ, એને ડ્રોન ઉડાડવા પડે છે, એને ગાડીઓના સાયલન ઉપરનો વાયલમ ચાલુ રાખવા પડે છે, એને કહેવું પડે છે કે 2 ફૂટની જગ્યા રાખો, કહેવું પડે. તમારા મારામાં એટલી બુદ્ધિ નથી સાહેબ. અને યાદ રાખજો, બુદ્ધિ વગરના થશું ને તો પ્રશાસનને નુકસાન નહીં જાય, પણ આપણા દીકરાઓ છે ને આપણા પાછળ છબી રાખીને પૂજા કરશે. મેં ફેસબુકના માધ્યમથી પરશુરામ જયંતિના પૂજા કરી ત્યારે મેં કીધું હતું બ્રાહ્મણ તરીકે, અને મારો જીવ એટલે બધે વારા કે સમાજ હશે ને તો જ અમે બ્રાહ્મણ છીએ. અમારો સમાજ જો દુઃખી હશે, અમારો રાષ્ટ્ર દુઃખી હશે, તો અમને સીધો કોણ આપશે? અમારી સત્યનારાયણની કથા કોણ કરાવશે? અને અમે પહેલે જ આશીર્વાદ દઈએ, બ્રાહ્મણો દીકરો સત્યનારાયણની કથા ભટજી પહેલી પૂરી કરે ને પછી એમ કે હવે જે તમે દક્ષિણા આપો. એટલે અમારો તો વર્ગ બ્રાહ્મણ પહેલેથી ઉધાર્યો છે. દધીચી ઋષિને એમ કીધું કે હાડકા દો, એક ઝાટકે ને હાડકા દઈ દીધા. પરશુરામ આટલી વાર પૃથ્વી જીતી, નક્ષત્રી પૃથ્વી જીતીને પાછી એક ઝાટકે દાન કરી દે, એટલે ઉદારતા તો બ્રાહ્મણમાં પહેલેથી આવી છે. પણ મૂળ વાત હું કરું, મેં બ્રાહ્મણ તરીકે વાત કરી હતી ને મીડિયાના માધ્યમથી આપણે પણ એટલું કહું કે બ્રાહ્મણ છું એટલે જો તમે ઘરમાં રહેશો તો તમારા ઘરે ભવિષ્યમાં સત્યનારાયણની કથા કરવા આવીશ, હવન કરવા આવીશ. પણ જો તમે ઘરની બહાર નીકળ્યા તો તમારા પાસે ગરુડ પુરાણ કરવા આવીશ. દર્શક મિત્રો, ગરુડ પુરાણ એટલે કે મૃત્યુ પછી જે આપણી સનાતન ધર્મની પરંપરા મુજબ ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે, ગીતાજીના પાઠ કરવામાં આવે છે. શાસ્ત્રીજીએ બહુ સારી રીતે એક બ્રાહ્મણ તરીકે, એક વિદ્વાન તરીકે આપને સૌને ચેતવણી આપી છે કે આપણે ઘરે રહીએ અને સરકારના જે નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરીએ તો કોરોના નામના મહિષાસુરને આપણે એનું મર્દન કરી શકશું. અને અત્યારે જ એ મહિષાસુર મર્દની આપણી જે દેવી શક્તિ છે, જે આરાધ્ય દેવી છે, તેના આપણે સાચા સાધકો કહેવાશું. અહીંથી બસ એટલું જ કે સર્વ મંગળ માંગલીએ શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, કે સર્વનો કલ્યાણ કર. શિવે એટલે કે જે કલ્યાણરૂપ છે, શિવ એટલે એનો અર્થ જ થાય છે કલ્યાણ. શિવે એટલે જે કલ્યાણ કરનારી, તેમાં પૃથ્વી પરના દબાવ તમામ જીવોનું કલ્યાણ થાય, સુખ અને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે કેમેરામેન કરણ વાઘેલા સાથે હું લેસ પર કચકે ટીવી ન્યૂઝ.